આજથી ગુજરાત હસ્તેના સફાઈ અભિયાનનો આરંભ. સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જીએસઆરટીસીના સુરત મધ્યસ્થ બસ સ્ટેશન પર કરી સફાઈ. મંત્રીએ ખુદ સફાઈ કરી લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી છે. લોકોને બસની સાથે અન્ય વિસ્તારમાં પણ સફાઈ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા દરેક બસ સ્ટેન્ડ સ્વચ્છ રાખવું અને માત્ર બસ સ્ટેન્ડ નહીં પરંતુ બસ ઊભી રહે જે સ્ટેન્ડ પર એ મોટા સિટીના તમામ ડેપોની અંદર એક બસની એક નંબર પર એક સફાઈ કર્મચારી રહેશે અને બસ તુરંત જ અંદરથી કચરું પાણીની બોટલ ગુટકાના પેકેટ બધું જ વીણીને એ કચરામાં નાખી દેશે જેથી કરીને સ્વચ્છતા રહે. દરેક બસની અંદર એક એક કચરા પેટી ડસ્ટબિન નાની મૂકવામાં આવી છે ને એનો શુભારંભ આજે કર્યો છે. આપણા ઘરમાં પાન માવા ગુટકા ખાઈને ખૂણામાં થૂકીએ છીએ ખરા, બાથરૂમમાં થૂકીએ છીએ ખરા. આપણા ધર્મપત્ની કે આપણા દીકરી આપણે ગુટકા ખાયેલી વસ્તુ સાફ કરે તો કેવું ગંદુ લાગે. આ માનવીયતા અભિગમ છે. તો મારી કર્મચારી બહેનો, સફાઈ કર્મચારી બહેનો, જે પરિવારજનો પૂરા ગુજરાતની અંદર સફાઈ કરી રહ્યા છે એને શું ગુટકા થૂકેલા સાફ કરવામાં આપને ઉચિત લાગશે? કમસે કમ આ ઇમોશનલ ભાવનાઓ સાથે જોડાઈને પણ આપણે ક્યાંય પાન માવા ગુટકા ખાઈને બસના ખૂણાની અંદર કે આવા સરકારી વસ્તુઓ પર તમે થૂકો નહીં, એ ગુટકા ખાયેલા કે પાન માવા ખાયેલાનું કચરું નાખો નહીં, પેકેટ અથવા તોડેલી વસ્તુ ડસ્ટબિનમાં નાખો. આ એક વિનંતીનો સંદેશ છે.